તો ભાઈએ કીધું કે બહુ સરસ વક્તા છે પણ હું એમ કહું છું કે માઈક લઈને મોટા મોટા મંચથી મોટી મોટી વાતો કરવાવાળા તમને ઘણા મળી જશે હું ખાલી વક્તા નથી હું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરું છું અને બે પ્રમુખ કાર્ય મારા છે એક લવજીહાદ અને બીજું અવૈધ કબજો લવ જીહાદ એટલે હિન્દુની દીકરીઓને પછી કોઈ પણ સમાજની દીકરી હોય હું જાતિવાદ નથી કરતી એટલે જ હું પોતાને કાજલ હિન્દુસ્તાની કહું છું કે હું કોઈ જાતિની નથી મારું એક જ ધર્મ છે હિન્દુ અને હિન્દુસ્તાનમાં રહું છું એટલે હિન્દુસ્તાની છું એને ગર્વથી કહું છું કે મારા બાપનું છે હિન્દુસ્તાન અને બીજું છે અવૈધ કબજા જેવી રીતના અહીંયા ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એવી રીતના અયોધ્યામાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે એને આપણી એવા ભવ્ય રામ જોવાની સાક્ષાત બની રહી છે તો આની શું ગેરંટી કે આજથી વીસ અથવા ત્રીસ વર્ષ પછી કોઈ વિધર્મી વિધર્મી એટલે મુસલમાનોની જ વાત કરું છું હું ખુલી બોલું છું મને ડર નથી લાગતો ભલે ધમકીઓ આપવી હોય તો આપે એ લોકોને એટલે આપણા મંદિરની આ શું જવાબદારી કે આવનારા 20 30 વર્ષ પછી આ મંદિર રહેશે કેમ કે હિન્દુઓ તો સૂતેલા છે મુસલમાનો આવી આવીને કબજા કરે છે હિન્દુઓન પડી ક્યાં છે બસ મંદિરો બનાવો પણ મંદિરોને ને સાચવવું કે નહીં સાચવવું તમે કયો હા કે ના તો એવા અવૈધ કબજા ઉપર વિધર્મીઓએ કબજા કરેલા આપણા હિન્દુ મંદિરો ઉપર એના માટે પણ લડત લડું છું એટલે આ બે પ્રમુખ કાર્ય મારા છે લવ જિહાદ અને જમીન જિહાદ જે આ વિધર્મીઓ કરે છે અને આ બે ઉપર આપણે ચર્ચા કરશો પરંતુ હાલ તમને ખબર છે કે ગુજરાતમાં હવે ચૂંટણીનો વાતાવરણ ફરી આવી રહ્યો છે અને ગુજરાતની હવામાં જે જાહેર બોલી ગયું છે જાતિવાદનો એટલે આજે હું જાતિવાદ ઉપર જ વાત કરીશ આજે આ કાર્યક્રમમાં સમસ્ત

પણ આપણે શું આપણે તો નમાલા બનીને બેસી ગયા છે આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો હું બ્રાહ્મણ સમાજનો હું વૈશ્ય સમાજનો હું રઘુવંશી છું હું વાલ્મીકી છું હું ઠાકોર છું હું ચૌધરી છું ને એક એક જાતિના એક એક ઠગ ઊભા થઈ ગયા છે આપણા ગુજરાતમાં એક પાર્ટીદારનો ઠગ નેતા ઊભો થઈ ગયો એક દલિત સમાજનો ઠગ નેતા ઉબો થઈ ગયો એક ક્ષત્રિય સમાજનો ઠગ નેતા અંગ્રેજો કરતા ડિવાઈડ એન્ડ રૂલ એવી રીતના અમુક રાજકારણીઓ પોતાના રાજનીતિક રોટલા શેકવા માટે જાતિવાદ કરે છે એમાં એક પાટીદાર નેતા ઉભો થયો તો બે માં

ના મારો સ્વાર્થ છે ના કુછ પાનેની ઈચ્છા છોડીને ધર્મની રક્ષા કરવા માટે બહુ સારા પરિવાર થી આવું છું પણ તમામ સુખ સુવિધાઓ છોડી મારો નાનો બાળક નવ વર્ષનો છે આપડી બહેનો અહીંયા છ કલાક નથી બેસી શકતી આ મુસલમાનોની બાઈઓ જોશાહીનબાગમાં છ છ મહિના બેઠી હતી એ ફેર છે આપણાને એના વચ્ચેનો એને મારા જેવી કોઈ ગાંડી નીકળી પડે બધું ઘર બાર બહારને એશોઆરામની જિંદગી છોડીને એને મુસલમાનોની ધમકીઓ ખાવા કે કિશન ભરવાડને મારી નાખ્યો એવી રીતના તને પણ મારી નાખશો પણ જીવના જોખમે નીકળું છું કેમ કે મને આ ધર્મની ચિંતા છે મને મારા મંદિરોની ચિંતા છે એને મારા હિન્દુ સમાજની દીકરીઓની ચિંતા છે

પણ ધર્મને બચાવવાની જવાબદારી લેશે કોણ મારા બેનો જ્યારે જ્યારે અધર્મ છે આ ધરતી ઉપર ત્યારે રક્ષા માતૃ શક્તિએ કરી છે સતયુગમાં માતા દુર્ગા આવ્યા ત્રેતા યુગમાં માતા સીતા તો દ્વાપર યુગમાં માતા દ્રૌપદી ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા કલિયુગમાં આપણી પાટણની નાયકા દેવી તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના એ લોકો બધા ધર્મની સ્થાપનાના નિમિત્ત બન્યા તો હવે આ પાછું આ ધર્મ વધી ગયું છે ને આ ધર્મની સ્થાપના મારી બહેનો તમને જ કરવી છે માટે હું ઘર છોડીને નારીઓને જગાડવા ગઈ છું બોલો કરશો કે નહીં હા કે ના શું હા જયમાં કે ન જયમાં હવે આવી રીતના રક્ષા કરશો હા કે ના

કે ભાઈ આ બધા જમવાનું શું તો કે બધા દસ વાગે જમાડી લીધા હવે આવાજ કોઈ નીકળતી નથી એટલે મને ખબર છે કે બધા ભૂખા છે એટલે મને માફ કરજો મંચ ઉપર ઉપસ્થિત મારા સાધુ સંતો મહંતો બધાઈને મારા નમન છે મારી સ્પીચ અહીંયાથી સ્ટાર્ટ કરું છું અને મંચ ઉપર ઉપસ્થિત સમસ્ત રાજવી પરિવારને અને મારા ભાઈઓ બહેનો બધાઈને નમન અહીંયા ઉપસ્થિત આટલા તડકામાં મારી જે બહેનો

એને મછુવારાની દીકરી સત્યવતી સમ્રાટ શાંતનુથી લગ્ન કરે ત્યારે ભીષ્મ પિતામાં એક ક્ષત્રિયનો દીકરો સત્યવતીનો એક મછુવારાનો દીકરો સમ્રાટ બને એટલે ભીષ્મ પિતામાએ આજીવન અવિવાહિત રહેવાની શપથ કરી બોલો કે આ જાતિવાદ છે કે ક્ષત્રિયનો દીકરો મછુવારાના દીકરાને રાજપાટ સોપીને પોતે અવિવાહિત રહે છે એનાથી મોટું સુઈ ધારણ છે કે જાતિવાદ હતો આપણા દેશમાં પછી વિદુર જેને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યો કોને બનાવ્યો તો કે આપણા ભીષ્મ પિતામાએ એટલે એક ક્ષત્રિય પછી ફરી એક દાસી પુત્રને હસ્તિનાપુરનો મહામંત્રી બનાવ્યા ઈ વિદુર દાસી પુત્ર હતો હતું ભેદભાવ દેખાય છે આ વિશાલ ભારતના વિશાલ ઇતિહાસનો તમને અમુક સાક્ષીઓ તમારા સમક્ષ મૂકો છું જેતે કરતા આ લડાઈ તમે લડો અને આ લડાઈ તમારે જીતવી છે એટલે ઇતિહાસ યાદ રાખો એના પછી વિદુર નીતિ આખા દેશમાં અર્થવ્યવસ્થામાં આપણે વખણાઈ ગઈ એના પછી ભીમ હિડંબાથી લગ્ન કર્યા કોણ હતા હિડંબા વનવાસી હતા હતો જાતિવાદ એના પછી આપણા ભગવાન શ્રી કૃષ્ણ દૂધનો વ્યવસાય કરતા હતા એમના પરિવારવાળા યદુવંશી વંશના યાદવ કુલના એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા દેશને મહાન ગ્રંથ ગીતાજી આપ્યું એ મહાન શ્રી કૃષ્ણજીએ કોઈ દિવસ જાતિવાદ નથી રાખ્યો અને યાદવ કુલે ઘણા વર્ષો સુધી દેશ ઉપર શાસન કર્યું હતો જાતિવાદ આ કહે છે ને કે બ્રાહ્મણો કો બીજાને ટકવા નથી દેતા કે ક્ષત્રિયો બીજાઓને ટકવા નથી દેતા તમને ઉદાહરણ આપું છું લડજો પછી તમારે લડવું છે હું તો બોલીને જતી રહીશ એના પછી આપણા પ્રભુ શ્રી રામજી શબરીના જૂઠા બેર ખાધા એ તો બધાઈને યાદ છે પણ માતા શરણ કોને આપી મહર્ષિ મતંગે આ કહે કે ઋષિ મુનિઓ હું એમ કહું કે મહર્ષિ મતંગે શબરીને માતા શબરીને આશરો આપ્યો અને માતા શબરીને કહી ગયા કે એક દિવસ રામજી અહીંયા પધારશે ત્યારે તમારે એમનું ધ્યાન રાખવું છે અને ત્યાં જ એક તળાવ હતો જે સડી ગયો હતો આખો તળાવ ત્યારે લક્ષ્મણજીએ કીધું કે આ તળાવ સડેલું કેમ છે એટલે બધા ઋષિઓ કહે કે આખું આમાં જીવાત પડી ગઈ છે એટલે આ તળાવનું પાણી પીવા જેવું નથી ત્યારે લક્ષ્મણજીએ કીધું કે જો શબરી માતા આ જલને છુએ તો આ જલ પવિત્ર થાય એટલે ફરી એક ક્ષત્રિય લક્ષ્મણના કેવા ઉપર એક ભીલ સમાજની શબરીએ ઈ જલને છુયું અને મહર્ષિ ઋષિઓ મુનિના આશીર્વાદ મળ્યા એને ઈ જલ શુદ્ધ થયું બોલો કે આ છે જાતિવાદ એના પછી લવકુશ કેના આશ્રમમાં ભાઈના ઋષિ વાલ્મિકીના આશ્રમમાં ક્ષત્રિય પુત્ર લવકુશ વાલ્મિકી તો કોણ વનવાસી એક વનવાસીના આશ્રમમાં લવકુશ ભણે ક્ષત્રિય પુત્ર એને વાલ્મિકી આદિવાસી સમાજના તો હતા પણ એના પેલા એ ડાકુ પણ હતા ને એમને આખી રામાયણ લખી એને એ રામાયણને આજે આપણે આપણા માથા ઉપર બેસાડીને પૂજીએ અને બધાઈ સંતો મહેંતો જન તક પહોંચાડે રામ ભારતની હવે તમને પ્રાચીન ભારતના ઉદાહરણ દો એટલે એટલા બધા ઉદાહરણ દઈને ને કે આ જાતિવાદી ઠગો ચપ્પલ મારી મારી તમારા ઘરેથી બગાડજો ભારતનું સબથી મોટું જનબત ગયું હતું તો કે મગધ મગધમાં કોનું રાજ હતું તો કે નંદવંશનું નંદવંશ કઈ જાતિના હતા તો નાઈ જાતિના તો જ્યારે મગધ ઉપર નાઈ જાતિનું રાજ હતું તો જાતિવાદ ક્યાં હતો કે કે બ્રાહ્મણને ક્ષત્રિયો જ રાજ કર્યું છે એવી ઝૂઠી વાતો તમને કહીને દલિત સમાજ એટલે કે વાલ્મીકી સમાજને આ તોડવાનો પ્રયત્ન કરતા આ બધા નેતાઓને આજે સ્પષ્ટ જવાબ આપું છું એના પછી આવ્યું મૌર્ય વંશ કોણ મૌર્ય વંશ આ બધું આપણે પ્રાચીન ભારતની વાત જે મોર પાલવાનો ધંધો કરે એ મોર્ય વંશ ઈ મોર્ય વંશના પ્રથમ રાજા બૈના ચંદ્રગુપ્ત મૌર્ય જેનો પરિવારે આ વંશે 506 વર્ષ પ્રાચીન કાળમાં આપણા દેશમાં શાસન કર્યું ચંદ્રગુપ્ત મૌર્યને કોને રાજા બનાવ્યો તો કે ચાણક્ય કોણ હતા ચાણક્ય જાતિના તો બ્રાહ્મણ હતા હવે એક બ્રાહ્મણે એક મૌર્ય

એટલે ગુપ્તા વંશ કોણ હતા એકસો ચાલીસ વર્ષ એ લોકોએ આપણા ભારતમાં શાસન કર્યું એનું વ્યાપાર હતું ઘોડાઓનું અસ્તબલનું બોલો ક્યાં છે ખાલી પ્રાચીન કાલમાં સિર્ફ છત્રીસ વર્ષ આખા પ્રાચીન કાલમાં ક્ષત્રિયોએ રાજ કર્યું હતું એને એમાં પુષ્ય મિત્ર સંઘુ રાજાનો પરિવાર છોડીને બાકી કોઈએ નહીં लगभग लगभग बाणु टका शासन जे आज ना नेताओं दलितों ने पिछड़ों ने आदिवासी ने वनवासी ने एवा एवा नाम दे दीदा छे मोटा मोटा ए वक्ते नता दलित कौन पिछड़ू कौन आ कई शब्दों ज नता ए लोको ए राज करो बाणु टका प्राचीन काल में अपना देश में मा। माटे दी आज चुनौती है उनको जो चले है देश मिटाने को मैं भी कट्टर हिंदू ठहरी और हिंदू चली जगाने को

બાજીરાવ પેશવા એક બ્રાહ્મણ રાજા ગુજરાતમાં ગુજરાત ચલાવવા માટે ગાય ચલાવવાવાળા ગાયકવડને આપે બોલો ક્યાં છે આમાં ધર્મને જાતિનો ભેદભાવ એના પછી એમને હોલકર પરિવારને આપ્યું માલવાનો શાસન હોલકર પરિવારનું શું કામ હતું ચરવાહા હતા એ ને એ જ ભાઈએ કીધું ને અહિલ્યાબાઈ હોલકર એ જ પરિવારના હતા અહિલ્યાભાઈ હોલકર ચરવાહા જાતિના અહિલ્યાભાઈ હોલકર મોટા શિવ ભક્ત આ મલેચો આ ઇસ્લામિક આક્રમકતા આ મુસલમાનો આપણા કેટલા મંદિરો તોડ્યા એને બનાવવાનું કામ અહિલ્યાબાઈ હોલકરે કર્યું કેટલા બધા ગુરુકુલ એમને બનાવ્યા કેટલા બધા મંદિરો ફરી એમને બનાવ્યા એવા આપણા અહિલ્યાબાઈ હોલકર એના પછી તો કે મીરાબાઈ કોણ હતા મીરાબાઈ તો ક્ષત્રિય હતા હવે મીરાબાઈના ગુરુ કોણ હતા તો એમના ગુરુ રવિદાસ રવિદાસ કઈ જાતિના હતા ખબર છે ચર્મકાર હું એમને ચર્મકાર મારા હિસાબથી ચર્મકાર એ વ્યક્તિ હોય જે ચમડાનું કામ કરે પણ આ આ બધાય જે રાજકારણીઓ છે ને એને એને ચમારનું નામ દીધું પોતાની રોટી શેકવા માટે ને એક તો મોટો દલિત નેતા ઠગ બનીને બેઠો જ છે પેલો એટલે ચમાર ચમારી પોતે જ કરે છે અમે તો ચર્મકાર કહીએ છીએ ને આવા નેતાઓને તમારે જૂતા મારવા છે એટલે રવિદાસજી હતા એ ચર્મકાર હતા એટલે ક્ષત્રિય રાજકુમારીના ગુરુ ચર્મકાર રવિદાસ હતા ને રવિદાસના ગુરુ કોણ હતા તો કે રામાનંદજી કોણ હતા રામાનંદજી તો કે બ્રાહ્મણ એ લોકો એમ કહે ને કે પહેલાના જમાનામાં ઋષિઓ ને મહર્ષિઓ બ્રાહ્મણ અને ક્ષત્રિયો સિવાય કોઈને શિક્ષા નતા દેતા સબતે મોટો જૂઠ તમારી સામે આયુ કે બ્રાહ્મણ રામાનંદજીના શિષ્ય રવિદાસજી જે કે ચર્મકાર હતા એને એની શિષ્ય અહીલ્યા મીરાબાઈ એટલે કે ક્ષત્રિય સમાજના તો આમાં ક્યાંય જાતિવાત તમને દેખાનો મન તો નથી દેખાતો આ જે નેતાઓ આવે એને પૂછ્યો એને ઇતિહાસનું એ નહીં ખબર હોય આ આવશે બધા પોતાના ધર્મનો ને જાતિનો ઠેકો લઈને અને જે સાધુ સંતો જે કાર્ય કર્યું આખા ધર્મને દિશા એને દશા દેવાનું એવા આપણા ગોરખનાથ પીઠના પિત્ઠધીશ્વર અવૈધ્યનાથજી મહારાજ એ અવૈદ્યનાથજી મહારાજ બનારસમાં બધા સંતોને ભેગા કરીને ડૂમ રાજાના ઘરે જઈને જયમાં બોલો ડૂમ રાજાના ઘરે કોણ હોય ડૂમ રાજા અમુકને નહીં ખબર હોય જે શમશાન ઘાટમાં લાશોને બારવાનું કામ કરે એને ડૂમ રાજા કહેવાય એવા આપણા સંત અવૈદ્યનાથજી મહારાજે હિન્દુઓને એક કરવા માટે ને તમામ જાતિઓને એક કરવા માટે આ પ્રયત્નો કર્યો એને આ સંતો મહંતોને બદનામ કરે છે એ લોકો સિરિયલો કાઢે છે પેલી સંત સંતોને લઈને અલગ અલગ એ લોકો સિરિયલો કાઢે વેબ સિરીઝ કાઢે ને પછી સંત સંતોને ને મહંતોને એ લોકો બદનામ કરે આજે પાંચસો વર્ષનો રામ મંદિરના સંઘર્ષમાં સૌથી વધારે અગર બલિદાન કોઈએ આપ્યું છે તો સંત સમાજે આપ્યું છે તે કદી ન ભૂલતા કેમ કે સબથી પેલો બલિદાન જારે સંત સમાજે આઈપો ત્યારે બીજા સમાજ જાગૃત એટલે સંતો સમાજ માટે તમે તાળીઓ વગાડો એના પછી 1800 થી લઈને 1947 સુધી 150 વર્ષ રાજ કર્યું અંગ્રેજોનું આપણા દેશમાં યા થી જ આપડા ભારત દેશમાં જાતિવાદ નું વધારે જહેર ગોયલું ફૂટ ડાલો રાજ કરો જાતિવાદ છુઆછૂટ બધું ત્યાં થી આવ્યું બ્રહ્મ ફેલાવ્યો કોના તકી કેમ કે દેશ આઝાદ ઓગણીસો સેતાલીસ માંથી ઉને સતતર સુધી તો પાંચ મુસ્લિમ શિક્ષા મંત્રી આ દેશને ને મળ્યા આપણા મોટા વડીલો એવડી મોટી ભૂલ કર નાખી કે એવા લોકોને દેશ સોંપી દીધું કે આપણી પથારી ફેરવી ગઈ એ મુસ્લિમ ઇતિહાસકારો એ ઈસાઈ ઇતિહાસકારો એ આપણી પાડ પીટી નાખી આખું જે આ તમને સમજાવ્યું પ્રાચીન ભારત અને વૈદિક ભારત આ મધ્યકાલીન ભારત કે જાતિવાદ હતો નહીં આ લોકોનો ઉભો કરેલો જે ખોટું બુક્સમાં લખ્યું છે અને પછી ઓચ્છમ પુરવા કોમ્યુનિસ્ટ કોંગ્રેસ પાર્ટી નેહરુ ગાંધી પરિવાર આ લોકોની દેન એટલે વો કાલખંડમ યાદ કરે જબ बटे हुए थे जाति में पराधीनीय देश हुआ वो घाव मिलाता छाती पे परिदृश्य फिर आज वही है सबको मिलकर चलना होगा नहीं जातिवाद राष्ट्रवाद की धारा में ही बहना होगा હવે જાતિવાદ નહીં રાષ્ટ્રવાદ કરું છું બેનો आवानो समय बहुत खराब छे एटले बेनो हुं एम कहुं के जब चमकती है बिजली तो आकाश बदल देती है जब उठती है आंधी तो दिन रात बदल देती है और जब गरजती है नारी शक्ति तो इतिहास बदल देती है एटले आ नारी शक्ति ने जागरूक थावु पड़से घर साचवो छो ने आ देश ही तमारे साचवो

આપણી જવાન છોકરીઓ ઉપાડીને આ વિધર્મીઓ લઈ જાય છે એમાં શોષણ કોનું કે મહિલાઓનું એટલે દરેક રીતે શોષણ મહિલાઓનું થાય છે માટે જો તમને તમારા દીકરાઓની ચિંતા હોય તમને તમારા દીકરીઓના ભવિષ્યની ચિંતા હોય આવનારી પેઢીની ચિંતા હોય આ ધર્મની ચિંતા હોય તો તમે જાગી જાઓ મારા બહેનો કાંઈક નહીં તો પોતાના ઘર સમાજ કુટુંબથી ચાલુ કરો પોતાના ગામડાથી ચાલુ કરો અને જાતિવાદને કમ્પ્લીટલી ખતમ કરો એને ધર્મ એટલે ખાલી એક કોઈ પૂછે કેવા તો કે જો અમે હિન્દુ છે કોઈ પૂછે તમારી કઈ જાતિ તો કહેવાનું કે અમારી હિન્દુ જાતિ એટલે હિન્દુ બનીને રહેશો તો જ આ ટકી શકશો ને આ લડાઈ આ ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે મારા બેનો બે જ વિકલ્પ છે કાં તો જીતવું છે કે મરવું છે અહીંયા હારવાના ઓપ્શન જ નથી એને જો હારી જાશો ને તો આવી રીતના પંડાલ નહીં હોય આવી રીતના રામ મંદિર નહીં હોય ને તમે આમ નહીં હોય તમે બધા બુરખામાં હશો એને તમારા છોકરાઓ બધા એના ખતના થઈ ગયા હશે માટે ચેતી જાજો એને સાચવી લેજો આ ધર્મ આપણી રામજીની શોભાયાત્રા નીકળે કે આપણા બજરંગ બલીજીની શોભાયાત્રા નીકળે ત્યારે આ પથ્થર મારો કરે આપણા ગુજરાતમાં જ કેટલી જગ્યા પથ્થર મારો થયો

તમારા છોકરાઓની કબ્ર તમે ખોદો છો આવા લોકોને ધંધો દઈને આવા લોકોને નોકરીએ રાખીને આવા આતંકવાદી વિધર્મીઓને કામ દઈને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લાના મંત્રીભાઈથી મળ્યું મોન્ટુભાઈ પેલા અહીંયાનો કોઈ મુસ્લિમ આતંકવાદી છે એને ધમકી આપી કે કિશન ભરવાડની જેમ તને મારી નાખીશ કિડનેપ કર્યા ભાઈને ક્યાં છે ભાઈ અહીંયા બેઠા છે જો આ ભાઈ આપણા આ ભાઈને ધમકી આપી છે કે કિશન ભરવાડની જેમ તને મારી નાખીશ આ આવી આ લોકોની હિંમત થાય છે આ પોતાના જીવનો જોખમ આમાં કઈ પૈસા નથી મળતા સપતી પહેલા તમને કહી દઉં જો ગલત ફેમી કોઈમાં હોય કે આ બધા મંચ ઉપર અહીંયા બેઠા છે એટલે પૈસા મળતા હોય તો કાઢી નાખજો ઘરના પૈસા જાય છે કેમ કે અમે બધા ગાંડા છે મગજના ધર્મની રક્ષા માટે નીકળી ગયા છે તન મન અને ધનથી જે સેવા કરીએ અમે અમારા રાષ્ટ્ર માટે સેવા કરવા માટે અમે નીકળી ગયા છે

સર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં સારી કોશિશ હે કે યે સુરત બદલની ચાહીએ ઓર મેરે સીને મે સહીના તેરે સીને મે સહી હો કહી ભી આગ લેકિન આગ જલની ચાહીએ અધર્મ ની આગ જલતી રહેવી જો મને પણ મારી નાખસે અને મને ખબર જો હું બોડીગાર્ડ લઈને જ ફરું છું ચાર જણા મારી સાથે કાયમ હોય એક વર્ષ થઈ ગયો બોડીગાર્ડ વગર નિકળતી ન હતી અમે થિયેટરમાં નથી જાતા અમે હોટલમાં નથી જાતા અમે પબ્લિક પ્લેસમાં નથી જાતા મારા છોકરાઓ એકલા રમવા નથી જાતા આવું બધું કરી નાખ્યું છે એને ક્યાં આપણા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીજી હતા ત્યારે આ લોકોની હિંમત થતી આવું કરવાની હવે બહુ ઉલરે છે બધા હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ અરે પેલા હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ તો બની જાવ આ જે તમારા જાતિના એક એક ઠગ નેતા તમારા ઊભા થયા છે ને એને કેજો કે તમારે જો ખરેખર એને પરખવું હોય ને તો એને કેજો કે કેમેરા ઉપર એક વાર બોલે હિન્દુ હિન્દુ ભાઈ ભાઈ ઓર મુસ્લિમ કા કરો આર્થિક બહિષ્કાર જો એ બોલી દે ને તો એ તમારો છે જો એ કેમેરા ઉપર બોલે તો સમજી લેજો આ ઠગ છે ને તમને ઠગ બનાવીને હજારો કરોડ પોતે છાપી લેશે એટલે ઈ સમાજ ને જાતિના નામ ઉપર ઉભા થયેલા ઠગી નેતા ઇતિહાસમાં એક એવો નેતા બતાવી લ્યો કે જેને પોતાના સમાજ નું ભલું કર્યું હોય એને આજ ધરતીથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા એને કોઈ દિવસ એમ નથી કીધું હું પટેલ છું રામજીએ કોઈ દિવસ એમ નથી કીધું કે હું ક્ષત્રિય છું કે કૃષ્ણ ભગવાનને કોઈ દિવસ આવું નથી કીધું કે હું યાદવ છું કે ઋષિ વાલ્મીકીએ કોઈ દિવસ એવું નથી કીધું કે હું વાલ્મીકી છું કે આપણા જલારામ બાપાએ કોઈ દિવસ એવું નથી કીધું કે હું રઘુવંશી છું છતાં પણ આપણે બધા એટલે સમજવાની બેનો તમને જરૂરત છે અવૈધ કબજા આ ઇસ્લામિક આક્રમકતા છે આપણો સોમનાથ મંદિર છે ગુજરાતનું ખબર છે ને બધાઈન સોમનાથ મંદિર હા સોમનાથ મંદિરમાં સોમનાથ ટ્રસ્ટની જગ્યા ઉપર આ વિધર્મીઓ એ આ મુસલમાનો કબજો કરી નાખ્યો 52 વિઘા જગ્યા પચાવી પાડી પોતાનું કબ્રિસ્તાન બનાવી નાખ્યું પોતાનું દરગાહ બનાવી નાખી એના આજે કેસ કોર્ટમાં છે ને કઈ કોર્ટમાં વકફ કોર્ટમાં કેમ કે ક્લેમ કર્યો છે વકફ બોર્ડે વકફ બોર્ડ એટલે શું એના જજ પણ મુસ્લિમ એના બધા નિર્ણય કરવાવાળા પણ મુસ્લિમ એને પક્ષ પણ મુસ્લિમ એટલે વકફ જે જગ્યાએ ઝંડો નાખે આજે આ રામ મંદિર આપણું બની રહ્યું છે અહીંયા વકફ ઝંડો મૂકે ને કે આ મારું છે તો વકફ બોર્ડને સાબિત નથી કરવું આપણા બધા સંતો મહેનતોન સાબિત કરવું પડશે કાગળ દેખાડવું પડશે કે ભાઈ આ અમારું છે એવી રીતના દ્વારકાનું મંદિર બેટ દ્વારકા ત્યાં હિન્દુઓ પંદર ટકા થઈ ગયા છે પિચ્યાસી ટકા મુસલમાનો છે એને પિચ્યાસી ટકા માંથી ટકા હિન્દુઓની જગ્યા ઉપર મુસલમાનો અવૈધ મકાન દુકાન બનાવી લીધા છે એને ત્યાં બેટ દ્વારકામાં આપણા હિન્દુ ભાઈઓ બહેનો બધા ઝોપડામાં રહીએ છીએ ને આ લોકોના મુસલમાનોના મોટા મોટા બંગલા તમે જય શ્રી કૃષ્ણ હું કરો છો જે આપણી મુખ્ય કૃષ્ણ ભૂમિ છે પણ આપણે શું આપણા બાપનું થોડી છે કૃષ્ણ ભગવાન આપણા નામે થોડી લખી ગયા છે એટલે આપણે બચાવવાનું આપણે તો ખાલી ફોર્મેલિટી માટે જય શ્રી રામ કરવાનું જય શ્રી કૃષ્ણ કરવાનું બસ મંદિર નહીં સાચવવાના એના પછી આપણા અમદાવાદ નું શ્રી જગન્નાથ મંદિર એ જગન્નાથ મંદિર વિધર્મીઓએ આખું એની પ્રોપર્ટી ઉપર કબજો કરી લીધો એને એમાં ક્યાંય ના ક્યાંય હાથ એના સંચાલકોના ને એના ટ્રસ્ટીઓના હોય છે આ કાળું એને કડવું સત્ય તમારી સમક્ષ મૂકું છું હિન્દુઓની દશા એમ જ થોડી આવી થઈ છે આપણે ઘણા જયચંદ એને ગનોજી શિરકે જેવા ઓરંગજેબ ને ખિલજી બનીને બેઠા છે એને ઓછામાં પૂરું આપણા અમુક સરકારી અધિકારીઓ જે લખી લખીને કટકા આપે છે એ આજના જમાનાના ઓરંગજેબ ને ખિલજી હું કહું આવા સરકારી અધિકારીઓ આવા ખોટા કામ કરે છે હાલો આપણે ધરના દઈએ તો કોઈ આવતું નથી ધરના દેવા કેમ કે એના બાપનું થોડી છે છે કૃષ્ણ ભગવાનનું મંદિર છે રામ ભગવાનનું રામજી લડ્યા ને પાંચસો વર્ષ એવી રીતના ઉપરથી આવશે રામજી ને કૃષ્ણજી લડવા એને આપણે બધા બેઠા રહેશો

કોને કોને આપણે લડવાનું અહીંયા એક તરફ જિહાદીઓથી લડવાનું અહીંયા આપણા ને આપણા લોકો અંદર મળેલા આપણા લોકોથી લડવાનું કઈ મારા બાપનું છે મની મંદિર કે શું મારા નામે કરી ગયા છે તોય હું એમાં લડું છું પણ સમાજના ચાર લોકો આવીને ઊભા નથી રાત થતા ઇવન જે સમાજનું એ મંદિર છે એ સમાજના એ લોકો ના આવ્યા એ હમણાં ચૂંટણી લડવામાં વ્યસ્ત છે કરની સેના બનાવીને બેહી ગયા છે ડરતી નથી એટલે ખુલીને બોલું છું એને કઈ લોભ લાલચ નથી એટલે ખુલીને ને બોલું છું બજરંગ દલ આ લડતમાં મારી સાથે છે અને ગાંધીનગરના ધક્કા ખાઈ ખાઈને અઢી વર્ષ થઈ ગયા પણ આ સરકારી અધિકારીઓની એટલી ફાટે છે આ મુસલમાનોથી કે હજી હિન્દુ મંદિર તોડવા હોય તો બુલડોઝર ફેરવી નાખશે પણ આ અવૈધ કબજો કરી નાખ્યો છે આ સુન્ની મુસ્લિમ સમાજના અમુક આતંકવાદી હોય તો બુલડોઝર ફેરવામાં સરકારી અધિકારીઓને બીક લાગે છે તો ભાઈ બીક લાગે તો નોકરી મૂકી દો ને તમારા બાપ નું છે કે તમે કટકા લખી લખીના વિધર્મીઓને આપો છો એટલે આજ મેને સૂરજ સે બસ જરા યુહી કહા આપકે સામ્રાજ્ય મેં ઇતના અંધેરા ક્યું રહા તમ તમા કર વો દહાડા બોલા મેં અકેલા ક્યા કરું તુમ બેફિકરો મેં ભલા કબ તક લડું આકાશ કાધના કે ચક્કરો મેં મત પડો સંગ્રામ માટે અંત મારી સમસ્ત નારી ભાઈ બહેનોને નારી શક્તિને દેશ વિદેશમાં નારીઓને જગાડવા જાઉં છું મને ખબર છે કે નારીમાં બહુ શક્તિ હોય છે અમુક મોરચા બનાવીને બેસી ગયા છે મહિલાઓના અમુક મહિલાઓના સંગઠન બનાવીને બેસી ગયા છે એ એ શું શું કામ કામ કરે છે છે લોકો પાસે કરાવવામાં આવે સેનેટરી પેડ આપો પૌધારોપણ કરો અને કોઈ નેતા આવે તો બહેનોની ભીડ લઈને આવો તો પછી સેની નારી શક્તિ ભાઈ આ કામ તો તમે પાંચસો રૂપિયામાં કોઈ મજૂરને ને પાંચસો રૂપિયા દઈને કરાવી શકો છો તો નારી શક્તિ કયો છો તો એને કઈક શક્તિ વાળું કામ તો આપી દયો ને જો તમને એવા પદ લઈને આવા કામ કરવા છે તો હું એમ કહું કે એવા પદ છોડી દો કેમ કે જો તમને પદ થી પ્રેમ હશે તો એ વાત ચોખ્ખી છે કે તમને તમારા ધર્મ થી પ્રેમ નહીં એને જો તમને તમારા ધર્મ થી પ્રેમ હશે તો ભાડ માં ગયું પદ પેલા ધર્મ એટલે ધર્મ પેલા છે એને પછી બધી વસ્તુ વાત આવે છે માટે

नर वाला की कपाली कैलाशी रन की चंडी घर घर नाचे कहे प्यासी प्यासी रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे, और कौरव शेष ना बचेगा कहने वाला श्याम जगे जगे पद्मनी का जौहर जगे केसरिया बाना रन प्रताप का सिंह जगे और हल्दी घाटी का राणा जगे पाटन की नायिका देवी जगे झांसी की रानी हिंदू का अभिमान जगे हिंदू का स्वाभिमान जगे, उस सुभाष की आन जगे और उस आजाद की शान जगे, भगत सिंह की फांसी जगे और राजगुरु के प्राण जगे झोली लेकर मांग रही हूँ कोई शीश का दान दे दो भारत का भैरव भूखा है कोई प्राण का दान दे दो जो हमसे टकराएगा वो चूर चूर हो जाएगा इस मिट्टी को छूने वाला इस मिट्टी में मिल जाएगा और मैं घर घर इनकलाब की आग जलाने आई हूँ हे भारत की नारी जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत के राम जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत के कृष्ण जागो मैं तुम्हें जगाने आई हूँ એટલે મારી બહેનો હવે આજે આપણે જે ચર્ચા કરી એનું સાર એ છે કે આજે આપણે બધા આ ભવ્ય એને દેવ મંદિરને એને રામજીને સાક્ષી માનીને એક સંકલ્પ કરીએ બોલો તૈયાર છો જે મારા માતાઓને પગમાં તકલીફ છે એ ઊભા ન થતા બાકી મારી બધી માતાઓ બહેનો ઊભા થાવ પોતપોતાના જગ્યા ઉપર જે માતાઓને પગમાં તકલીફ છે એ ન થતા પ્લીઝ પાછળવાળા બહેનો સૂતા નથી ને ભાઈઓ તમે ઊભા થઈ જાઓ કેમ કે નારી શક્તિ છે તો પુરુષ તો સહેન શક્તિ છે એને તો પેલા ઊભું થવું જોઈએ એટલે આપણે આજે એક સંકલ્પ કરીએ બધાય પોતાનો જમનો હાથ આગળ રાખો એને દિલથી કરજો રામજીના સમ છે ફોર્મેલિટી માટે કરવું હોય તો બેહી જાજો એટલે મેં ભારત કી નારી શક્તિ બોલો મારી સાથે અચ્છા તમને હિન્દીમાં પાછી તકલીફ છે હાલો ભાઈ આપણે ટ્રેકમાં આવીએ ગુજરાતીમાં કહીએ હું ગુજરાતની નારી શક્તિ ભૂમિ થી ભગવાન શ્રી રામજીને સાક્ષી માનીને આજે સંકલ્પ કરું છું ये हिंदू धर्म की रक्षा करीस हिंदू जाति की रक्षा करीस गुजरात ती जातिवाद नो जहर ने ध्वस्त करीस तमाम हिंदुओं ने एक करीस जातिवादी ठगोती दूर रहीस અવૈ કબજા અવૈધ કબજા ને છોડાવીશ હિન્દુ મંદિરો મુસ્લિમ આક્રમકતાઓથી છોડાવીશ લવજીહાદમાં ફસેલી હિન્દુ દીકરીઓને મુસ્લિમો થી બચાવીશ અને હિન્દુ દીકરીને પરત હિન્દુ સમાજમાં લાવીશ મારા ધર્મની રક્ષા માટે મારી આવનારી પેઢીની રક્ષા માટે આ મુસલમાનો એક પણ સામાન નહીં ખરીદું એ લોકો થી શાકભાજી નહીં ફળ ફ્રૂટ નહીં લો એ લોકો થી કપડા નહીં લો ખાલી ને ખાલી હિન્દુને જ વ્યવસાય આપીશ પૈસો આપીસ અને હિન્દુ રાષ્ટ્ર માટે ભારતની સરકાર સમક્ષ આ કરું છું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે જો અમારા બહેનો દીકરીઓની ચિંતા હોય તો ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેજો હું કઉ જયતું જયતું તમે કેજો હિન્દુ રાષ્ટ્ર જયતું 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 હું કઉ ભારત કોનું છે હિન્દુઓનું છે ભારત કોનું છે ભારત કોનું છે જય જય શ્રી રામ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ